જયંત સુપ્રથમ, વડોદરાના એક સમાચાર. વડોદરામાં મુખ્ય માર્ગનો વરસાદી સ્લેબ તૂટ્યો છે. આરબી દેસાઈ મુખ્ય માર્ગ ઉપર 20 ફૂટનો ખાડો પડ્યો. સ્લેબ તૂટતા કોર્પોરેટર ઘટના સ્થળે દોડી આવ્યા. વૃદ્ધના ધોરણે સ્લેબના સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સ્લેબ તૂટતા રસ્તા પર કાદવ અને કચરો જોવા મળી રહ્યો છે. મુખ્ય માર્ગ ઉપર સ્લેબ તૂટતા રાહદારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. તો વડોદરાની અંદર મુખ્ય માર્ગનો વરસાદી સ્લેબ તૂટી ગયો છે. આરબી દેસાઈ મુખ્ય માર્ગ ઉપર 20 ફૂટનો ખાડો પડી ગયો છે. સ્લેબ તૂટતા કોર્પોરેટર ઘટના સ્થળ પર દોડી આવ્યા. યુદ્ધના ધોરણે સ્લેબના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. તો સ્લેબ તૂટતા રસ્તા ઉપર કાદવ અને કચરો અને ગંદકી જોવા મળી રહ્યા છે. મુખ્ય માર્ગ ઉપર સ્લેબ તૂટતા રાહદારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. 20 ફૂટનો ખાડો પડ્યો છે મુખ્ય માર્ગની ઉપર. વડોદરામાં આ ઘટના બની છે. સ્લેબ તૂટતા કોર્પોરેટર પણ ઘટના સ્થળે દોડી આવ્યા અને યુદ્ધના ધોરણે સ્લેબના સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તો વડોદરાની અંદર મુખ્ય માર્ગ ઉપર વરસાદી સ્લેબ તૂટી પડ્યો છે. આરબી દેસાઈ મુખ્ય માર્ગ ઉપર 20 ફૂટનો ખાડો પડી ગયો છે. તો સ્લેબ તૂટતા કોર્પોરેટર ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને યુદ્ધના ધોરણે સ્લેબના સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ મુખ્ય માર્ગની ઉપર 20 ફૂટનો ખાડો પડ્યો છે, જેના કારણે રાહદારીઓને આવતા જતા લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે સાથે કાદવ અને ગંદકીના ઢગલા મુખ્ય માર્ગ ઉપર અહીં જોવા મળી રહ્યા છે. આરવી દેસાઈ મુખ્ય માર્ગની ઉપર 20 ફૂટનો ખાડો પડ્યો છે, જેના કારણે રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ વિશે વધુ જાણકારી મેળવીએ. વડોદરાથી અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ આપણી સાથે જોડાયા છે. જી રવિ, આ સ્લેબ કેવી રીતે તૂટ્યો છે અને હાલ ત્યાં શું પરિસ્થિતિ છે? જીલન, બિલકુલ, વાત કરવામાં આવે તો નવાપુરા આરવી દેસાઈ રોડ પર જે મુખ્ય માર્ગ છે ત્યાં જે મસ્યા કાસનો જે સ્લેબ છે તે તૂટી પડ્યો છે અને 20 ફૂટ જેટલી લંબાઈ અને 10 ફૂટ જેટલી જે ઊંડાઈ છે તે આપ જોઈ શકો છો કે અહીંયા આ જે સ્લેબની જોવા મળી રહી છે. ખાસ કરીને 2 દિવસથી આ સ્લેબ તૂટેલી હાલતમાં છે, તેમ છતાં પણ કોર્પોરેશન દ્વારા 2 દિવસ સુધી કોઈ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી. પરંતુ સ્થાનિક કોર્પોરેટર જ્યારે કોંગ્રેસના બાળુ સુરવે અહીંયા દોડી આવ્યા અને તેમને કોર્પોરેશનને જાણ કરી, ત્યાર પછી કોર્પોરેશનની જે ટીમો છે તે અહીંયા આજે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કાસમાં જો કોઈ વ્યક્તિ વરસાદ પડે અને પાણી ભરાઈને પડી જાય તો ચોક્કસથી તેનો જીવ જઈ શકે છે. મહત્વની વાત છે કે 20 દિવસ પહેલા આ જ મસ્યા કાસ પર ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે 25 ફૂટ ઊંડો જે ખાડો પડ્યો હતો ત્યારે ફરી વખત આ ખાડા પડવાના કારણે ચોક્કસથી આમાં મોટા ભ્રષ્ટાચારની આશંકા સેવામાં આવી રહી છે. ખાસ કરીને એના જે સ્થાનિક કોર્પોરેટર જે અહીંયા દોડી આવ્યા છે તેમની સાથે આપણે વાત કરીશું. બાળુભાઈ સુરવે છે આપણી સાથે. બાળુભાઈ, શું કહેશો, 20 દિવસમાં બીજી વખત આ પ્રકારના સ્લેબ ધરાશયી થયું, તૂટી ગયું છે, આ કયા પ્રકારની કામગીરી છે? શું ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે કોંગ્રેસમાં? 20 દિવસમાં બીજો બનાવ છે. 20 દિવસ અગાઉ ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે 25 થી 30 ફૂટનો મોટો સ્લેબ તૂટી ગયો હતો અને થોડા એના પછી તરત જ અહીં તમે જોઈ શકો છો 15 ફૂટ જેટલો આખો ફરીથી સ્લેબ તૂટી ગયો છે. એટલે અમે એના લીધે વારંવાર રજૂઆત કરી હતી, કમિશનરશ્રીને રજૂઆત કરી, સભામાં રજૂઆત કરી, પણ આ તંત્ર સત્તાધારી પક્ષને કંઈ ફરક પડતો નથી. અને જ્યારે વરસાદી કાસ સ્લેબનું કામ કરવાનું હોય, જ્યારે મુખ્ય રોડ પર સ્લેબ ભરવાનો હોય ત્યારે ખરેખર મજબૂતાઈથી ભરવાનો હોય ને એ સ્લેબ મુખ્ય રોડ પર સ્લેબ ભરતા હોય ને વારંવાર તૂટી જતો હોય એમાં ખરેખર ભ્રષ્ટાચાર જ હોઈ શકે. અમારી એવી માગણી છે કે જે કંઈ હોય વહેલી તક એને રિપેર કરવામાં આવે. કદાચ વરસાદ પડ્યો હોત, પાણી ભરેલું હોય, કોઈની જાનહાનિ થાત, કોઈ નાનો બાળક અંદર પડી જાય ને, એટલે એવો ફરી અમારા વિસ્તારમાં બનાવ ના બને. અગાઉ પણ થોડા દિવસ અગાઉ એક વરસાદી કાસમાં એક વ્યક્તિ સિક્યુરિટીવાળો જતા અંદર પડી ગયો હતો ને એનું મરણ થયેલું. પછી 2-2 વાર સ્લેબ તૂટતો હોય, એટલે આવો બનાવ અમારા વોર્ડમાં વિસ્તારમાં ના થાય, કોઈ પણ નાગરિકોને મુશ્કેલી ના પડે એ ખાસ ધ્યાન રાખવાની સત્તાધારી પક્ષની જવાબદારી. બિલકુલ, હું તમને જિલ્લાના આ દ્રશ્યો પણ બતાવીશ કે આ જો કચરો જે કાઢ્યો છે વરસાદી કાસમાં કોર્પોરેશન દ્વારા કહેવામાં આવે છે પ્રીમોન્સુનની કામગીરી કરી છે, પ્રીમોન્સુનની કામગીરી છે, પરંતુ આ જોઈ શકો છો કે આટલા તૂટેલા ભાગમાં જ આટલા બધા પ્રમાણમાં જે કચરો બહાર નીકળી રહ્યો છે તે દર્શાવી રહ્યો છે કે કોર્પોરેશનની પ્રીમોન્સુનની કામગીરી માત્ર કાગળ પર હતી, કોઈ પણ પ્રકારનો અધિકારી દ્વારા સુપરવિઝન કરવામાં નથી આવ્યું. આવું તમે રોડ પણ બતાવવા માંગીશ કે આપ જોઈ શકો છો કે આ મુખ્ય માર્ગ છે કે જ્યાંથી હજારોની સંખ્યામાં રોજ
વાહન ચાલકો પસાર થાય છે, જો તેવામાં કોઈ ઘટના ઘટી જાય અને ચોક્કસથી કોઈનો જીવ જાય તો તેના માટે કોણ જવાબદાર, તે સૌથી મોટો સવાલ છે. આટલી મોટી ઘટના ઘટ્યા પછી પણ કોર્પોરેશનના એક પણ અધિકારી કે શાસક પક્ષના એક પણ નેતા અહીંયા સ્થળ પર નથી ફરક્યા, માત્ર કોન્ટ્રાક્ટરને મોકલીને કામગીરી શરૂ કરાવી છે. પરંતુ સવાલ એ થાય છે કે વારંવાર કેમ જે વરસાદી કાચના સ્લેબો તૂટી રહ્યા છે, વારંવાર કેમ જે આ પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે, ત્યારે ચોક્કસથી એવું જોવાનું રહ્યું કે આ મામલામાં શું મ્યુનિસિપલ કમિશનર કોઈ તપાસ કરાવે છે કે પછી ખાલી સમારકામ કરાવીને મામલાને અભરાઈ ચડાવી દે છે. જીલન જી બિલકુલ રવિ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. હવે જોવાનું એ રહે છે કે ખરેખર આ સમારકામ થાય છે કે નહીં, કારણ કે મુખ્ય માર્ગ ઉપર જે રીતે સ્લેબ તૂટ્યો છે, રાહદારીઓને લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.